નમસ્તે બાળકો કેમ છો મજામાં ને ફટાકડો બધાએ બનાવ્યો તો ને ફટાક બોલ્યો તો સરસ તો તમને મેં એક કાર્ય આપ્યું હતું ને સૌથી મોટો ચોરસ શોધવાનું હું આશા રાખું છું કે બધાએ શોધ્યું જ હશે બરાબર ને ચાલો આજે આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ આજે આપણે ધાર અને ખૂણા વિશે શીખવાના છે તમને ખબર હોય તો કોઈ પણ વસ્તુ હોય એની ધાર હોય કે ના હોય ચાલો તમે તમારું ગણિતનું પુસ્તક જ લઈ લો તો તમે તમારા ગણિતના પુસ્તક ઉપર હાથ ફેરવો તો આપણું આ ગણિતનું પુસ્તક છે એમાં આની ધાર છે અહીંયાથી લઈ લો અને તમને આ ધાર સીધી લાગે છે હા અને જુઓ આ પુસ્તકમાં જ્યાં આગળ ખૂણો પડતો હોય આને ખૂણો કહેવાય બરાબર તો આ ખૂણો છે આવી ચોરસ અને લંબચોરસ વસ્તુ હશે તો એમાં તમને ખૂણો દેખાશે આ ડબ્બો છે તો આ ડબ્બાની ધાર દેખાય છે બધાને આ ડબ્બાની ધાર છે ને એ વક્ર છે એટલે ગોળ છે ને ડબ્બો એમાં તમને ક્યાંય ખૂણો દેખાય છે આની ધાર ઉપર આ ખૂણો હોય નહીં જેનો ગોળ આકાર હોય વર્તુળ આકાર હોય એ વસ્તુમાં ખૂણો દેખાય નહીં ચલો આની સમજ માટે આપણે એક રમત રમીએ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ રમત આપેલી છે આપણે એક ટેબલ ની આજુબાજુ ઊભું રહી જવાનું છે ટેબલને વચ્ચે મૂકી બધા જ મિત્રો એની આજુબાજુ દોડવાનું છે એક બાળક આંખો ઉપર પટ્ટી બાંધી દેશે અને તાળી વગાડશે અથવા તો કોઈપણ વાજિન્દ્ર વગાડશે કે કોઈપણ પ્રકારનો અવાજ કરશે અને બધા જ બાળકો એ ટેબલની આજુબાજુ ગોળ 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 ફરશે અને જ્યારે પણ પેલું મ્યુઝિક બંધ થાય તાળી વાગતી બંધ થાય ત્યારે જે બાળકો જ્યાં હશે ત્યાં દોડતા દોડતા ઊભા રહી જશે અને ટેબલના ચાર ખૂણા બાજુ જેટલા બાળકો હશે એ રમશે અને ખૂણાની આજુબાજુ જે બાળકો હશે એ બાળકો આઉટ સમજાય ગઈ રમત આપણે આવું પણ કરી શકીએ અને બીજું પણ કરી શકીએ કે જે બાળક આઉટ થાય છે એ બહાર બેસી જાય અને જેટલા બાકીના બાળકો છે જે ખૂણા પાસે હતા એ લોકો ફરીથી દોડે ફરીથી મ્યુઝિક વાગે ફરીથી મ્યુઝિક બંધ થાય જે બાળકો ખૂણા પાસે છે એ રમશે અને ખૂણા પાસે નથી એ આઉટ એમ કરતાં કરતાં છેલ્લે આપણને એક વિજેતા મળશે પણ યાદ રાખજો હા જેવું મ્યુઝિક બંધ થાય આપણે ઊભું જ રહી જવાનું છે આપણે ખૂણા પાસે જવાનો પ્રયત્ન કરવાનો નથી અરે એવું પણ કરી શકીએ કે જો આપણે કોઈને આઉટ ના કરવા હોય તો જે ખૂણા પાસે ન હોય અને આઉટ થાય ફરી એની આંખે પાટો બાંધી દો પછી બીજા બાળકો દોડે જે આઉટ થાય એની આંખે પાટો બાંધી દેવાનો તો જુઓ આ બાળકો પણ રમત રમે છે તમે આ વિડીયો જુઓ જોયું ને કેટલી મજા પડે છે ને આ રમત રમવાની તો હવે આપણો આ ગણિતનો પીરિયડ પૂરો થાય એટલે તમે બધા રમત રમજો સાથે અને જે બાળક ખૂણા પાસે આવશે એ વિજેતા અને ખૂણા પાસે ના ઊભો હોય એ આઉટ સમજાઈ ગયું ને તો આજે આપણે સપાટીની ધાર અને એના ખૂણા વિશે વાત કરીએ છે આપણે ગયા પીરિયડમાં આકારો વિશે ભણ્યા હતા ચોરસ લંબચોરસ વર્તુળ અને ત્રિકોણ તો તમને એ બધા આકારો યાદ છે ને તો મને કહો જોઈએ ચોરસ આકાર હોય એમાં ખૂણા હોય કેટલા ખૂણા હોય આ ચોરસ છે અહીં આપણે જોઈએ તો ચોરસની આ ધાર છે અને એક બે ત્રણ અને ચાર આ ચાર ચોરસના ખૂણા છે આપણે જોઈ શકીએ છીએ કે ચોરસની ધાર એકદમ સીધી છે ક્યાંય વળતી નથી ચોરસની આ ધાર અને આ ચાર ખૂણા આ ત્રિકોણ છે ત્રિકોણની પણ ધાર સીધી છે અને તમે જોઈ શકો છો ત્રિકોણમાં કેટલા ખૂણા છે હા એક બે અને ત્રણ ત્રિકોણમાં ત્રણ ખૂણા છે આ સીધી ધાર એકબીજાને જ્યાં મળી જાય છે ત્યાં એ ખૂણો રચે છે એટલે ત્રિકોણમાં ત્રણ ખૂણા છે બાળક આ વર્તુળ છે તમને વર્તુળમાં ખૂણા દેખાય છે ના વર્તુળમાં એની ધાર પણ વક્ર છે માટે વર્તુળમાં ખૂણા ન હોય જે વસ્તુ ગોળ હોય તેમાં ખૂણો હોય નહીં બાળકો તમે આકારોની સમજ તો મેળવી તો ચાલો આજે આપણે હું તમને બધા જ આકાર એક ઢગલામાં મિક્સ કરીને આપું છું અને તમારે આકારને છૂટા પાડવાના છે ત્રિકોણની એક થપ્પી અલગ કરવાની ચોરસની અલગ કરવાની બરાબર ને તો જુઓ આ બે બાળકો છે ને આ બે બાળકોને મેં ઢગલી આપી હતી અને એ બંને બાળકો આ બધા જ આકારોને છૂટા પાડે છે જુઓ તમે જોયું ને બાળકો આ બંને નાના નાના બાળકો કેવું સરસ રીતે આકારોને છૂટા પાડે છે આવી પ્રવૃત્તિ તમે પણ જ્યારે શાળામાં જાઓ ત્યારે કરજો આની ધાર સીધી જ છે બરોબર ને અને અહીં એના ખૂણા રચાય છે આ એક ચોરસ વસ્તુ છે તેની ધાર સીધી છે અને અહીં ચાર ખૂણા દેખાય છે તેવી જ રીતે આ એક ત્રિકોણ છે ત્રિકોણની પણ ધાર સિદ્ધિ છે અને ત્રણ ખૂણા રચાય છે અહીં ધાર જોવો તો ધાર સિદ્ધિ છે ના આ બંને ધાર વક્ર છે જો બંને લાઈન દેખાય છે ને હવે આના માટે શું કહેશો આની ધાર પણ વક્ર છે એટલે અહીં ખૂણાની રચના થશે નહીં અરે આ તો અડધા ગોળ જેવું લાગે છે ને અડધી ધાર વક્ર છે અને આ લાઈન આ ધાર સીધી છે અહીં વક્રધાર પણ છે અને સીધી ધાર પણ છે દેખાય છે ને બાળકો આને તમે ઓળખો છો ટમટમ કરતા તારા ભાઈ છે આ તો તારામાં પણ બધી જ ધાર સીધી જ છે એક પણ ધાર વક્ર નથી અને અહીં બધી જ ખૂણાની રચના થાય છે તો બાળકો હવે તમને સીધી ધાર અને વક્ર ધારમાં સમજ પડી ગઈ ને તો હવે કહો તમારી આજુબાજુમાં એવી કઈ વસ્તુઓ છે કે જેમાં સીધી ધાર છે એવી કઈ વસ્તુઓ છે કે જેમાં વક્રધાર છે અને એવી કઈ વસ્તુઓ છે કે જેમાં વક્રધાર પણ છે અને સીધી પણ છે તો તમે આવી વસ્તુઓનું નિરીક્ષણ કરી એની યાદી બનાવો તમારી નોંધપોથીમાં નામ નોંધજો હા અને યાદ રહી ગયું ને સીધી ધારવાળી વસ્તુ હોય તો એમાં ખૂણા હોય હા એમાં ખૂણા હોય અને વક્રધારવાળી વસ્તુ હોય તો એમાં ખૂણા હોય અરે વાહ તમને તો આવડી ગયું વક્રધારવાળી વસ્તુમાં ખૂણા ના હોય તો તમે આ વસ્તુની યાદી બનાવી દેશો ને સારું ચલો તો હવે હું તમને એક પ્રવૃત્તિ કરાવું છું મારી પાસે આ એક લંબચોરસ કાગળ છે છે ને લંબચોરસ કાગળ હવે મને કહો જોઈએ આ કાગળમાં કેટલા ખૂણા છે તમે કહેશો એક બે ત્રણ અને ચાર આ કાગળમાં કેટલા ખૂણા છે ચાર હવે હું એક ખૂણો વાળી દઉં તો કેટલા ખૂણા થઈ જશે ત્રણ થઈ જશે કે બે થઈ જશે નિરીક્ષણ કરો કેટલા ખૂણા થઈ ગયા તમે ગણો છો ને સાચું આપણે એક ખૂણો વાળી દીધો તો ચારમાંથી એક ખૂણો વાળી દઈએ તો ત્રણ થઈ જાય એવું તો ના થયું ઉપરથી શું થઈ ગયું આપણે લમચો રસ કાગળને જ્યારે આવી રીતે એક ખૂણો વાળી દીધો તો કેટલા ખૂણા બની ગયા ત્રણ ના બન્યા પણ કેટલા બની ગયા એક બે ત્રણ ચાર અને પાંચ બની ગયા ચલો તમે પણ હવે એક મારી જેમ લંબચોરસ કાગળ લઈ લો લઈ લીધો હા હવે મને એવું કરીને બતાડો કે આ લંબચોરસ કાગળને બે વખત વાળવાનો અને એના ત્રણ ખૂણા થવા જોઈએ આ કાગળને કોઈ પણ જગ્યાએથી બે વખત એવી રીતે વાળો કે એના ત્રણ ખૂણા થઈ જાય ચાલો તમે પ્રયત્ન કરો હું પણ પ્રયત્ન કરું છું ને તમે પણ કરો હા મારે તો બે વખત વાળ્યું એટલે મારે તો ત્રણ ખૂણા થઈ ગયા જો બતાડું છું હા મેં તો બે જ વખત વાળ્યું છે આ લંબચોરસ કાગળ હતો ને તો એને એક આમ વાળ્યું એક વખત અને પછી એને આમ કરી દીધું એટલે થઈ ગયો ત્રિકોણ ત્રણ ખૂણા થઈ ગયા એક બે અને ત્રણ તમે પણ પ્રયત્ન કરો તમારે પણ થઈ જશે તો ચલો હવે હું ચોરસ કાગળ લઉં છું જો તમને કાગળને બે વખત વાળવાથી ત્રણ ખૂણા બનાવતા આવડે તો ચોરસ કાગળને પણ એક જ વખત વાળવાથી ત્રણ ખૂણા બનાવતા આવડી જશે જો બાળકો હવે મારી પાસે આ એક ચોરસ કાગળ છે ચોરસ કાગળના કેટલા ખૂણા છે એક એ ત્રણ અને ચાર આ ચાર ખૂણા છે ને તો હવે મારે શું કરવાનું છે આ ચાર ખૂણાને ચાર વખત વાળવાના છે અને છતાં પણ હું ચાર વખત વાળું તો પણ એ ખૂણા તો ચાર જ રહેવા જોઈએ હમણાં આપણે લંબચોરસમાં ચારમાંથી એક ખૂણો વાળી દીધો તો તો પાંચ ખૂણા થઈ ગયા તા ને આમાં ચાર ખૂણામાંથી આપણે ચારે ચાર ખૂણા વાળીએ ને તો ચાર જ રહેવા જોઈએ કેવી રીતે વાળ જો તમને હોડી બનાવતા આવડતી હશે ને તો તમને આવડશે ચાલો આપણે પ્રયત્ન કરીએ હું કરું છું અને તમે પણ કરજો હા ચાલો તમે પણ મારી સાથે કરો ચોરસ કાગળ લઈ લીધો બધાએ હા આ ચોરસ કાગળ છે ને એક બે ત્રણ ચાર ખૂણા હવે હું ચારે ચાર ખૂણાને વાળું છું એક બે ત્રણ અને ચાર આપણે ચાર ખૂણા વાળ્યા છતાં ચોરસના ચાર જ ખૂણા રહ્યા તો બાળકો હવે તમે લંબ ચોરસને પણ ત્રણ વખત વાળીને વધારે ખૂણા થઈ કે ઓછા ખૂણા કરો ચોરસ કાગળને પણ એક ખૂણો વાળીને કેટલા ખૂણા થાય છે બે વખત વાળીને કેટલા ખૂણા થાય છે આવું અલગ અલગ કરીને પ્રવૃત્તિ કરજો તમને પણ મજા આવશે હે ને હવે તમારા પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપ્યું છે તેમાં વિવિધ વસ્તુઓ છે કે એમાં ધાર છે અને ખૂણા છે એ આપણે ઓળખવાના છે અને એની સંખ્યા લખવાની છે ચલો બાળકો તમારું પાઠ્યપુસ્તક ખોલો પાના નંબર પાસઠ પરની પ્રવૃત્તિ આપણે કરીશું હવે અહીં સૌથી પહેલી વસ્તુ છે પાસો પાસોમાં ખૂણા હોય ચાલો આપણે જોઈ લઈએ આ રહ્યો પાસો આ સમગન પાસો છે ને તમે જોઈ શકશો આ પાસાની બધી જ ધાર સીધી છે ને હા અને આપાસામાં તો ખૂણા પણ દેખાય છે ને આ આરા ખૂણા એના દેખાય છે તમને હા તો આમાં ખૂણા તો છે જ આ ખૂણા છે એનો જવાબ આપણે નોંધીશું હા હવે કહો આના ખૂણાની સંખ્યા કેટલી છે ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ ખૂણાની સંખ્યા કેટલી થઈ આઠ થઈ ગઈ તો લખી દો તમારા નોટબુકમાં અહીંયા તેને ખૂણા છે તો હા અને ખૂણાની સંખ્યા આઠ અહીંયા નોંધેલી જ છે અહીં આપણે ધારની સંખ્યા નોંધવાની છે તો ચાલો આપણે પાસાની ધાર જોઈએ અહીંયા આ ચાર ધાર થઈ પછી આ બાજુ ચાર આઠ નવ દસ અગિયાર ને બાર કેટલી ધાર થઈ બાર થઈ ને હા તમે ભૂલ ના કરતા અહીંયા ચાર ગણો પછી અહીંયા પણ ચાર ગણો અને પછી એના આજુબાજુની ચાર થઈ ગઈ બરાબર એટલે આ પાસાની ધારની સંખ્યા થઈ બાર આપણે પાઠ્યપુસ્તકમાં નોંધી દઈશું અત્યારે ધારની સંખ્યા બાર ચાલો બીજી વસ્તુ છે દડો કહો જોઈએ દડાને ખૂણા હશે હા દડાની સપાટી તો વક્ર હોય છે માટે દડાને ખૂણા હોય ખૂણાની સંખ્યા શૂન્ય શૂન્ય એટલે કશું નહીં ચલો એના પછીની વસ્તુ છે રબર મારી પાસે અહીં એક રબર છે જો બાળકો રબરમાં वक्रधार ने हाँ तो सीधी छे तो रबर में खूणा हे के नही हाँ रबर में खूणा हो चलो पहला अपने रबर ना खूणा गणी एक, बे त्र चार पांच છ સાત અને આઠ આ રબરમાં કેટલા ખૂણા છે આઠ અને રબરની ધાર જોઈ લઈએ ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર રબરની ધાર કેટલી થઈ ગઈ અને ખૂણા થયા ચાલો આપણે નોંધી લઈએ રબરમાં ખૂણા છે તો હા ધારની સંખ્યા કેટલી થઈ બાર અને ખૂણા મળ્યા આપણને આઠ તો એના પછીની વસ્તુ છે ઈંડુ વિચારી જવો તો ઈંડાનો આકાર કેવો હોય લંબગોળ જેવો હોય ને હા તો શું ઈંડામાં ખૂણા હશે હમ ઈંડામાં ખૂણા ના હોય તમે એકદમ સાચું વિચાર્યું છે અને ધારની સંખ્યા શૂન્ય ઈડામાં ખૂણા હશે તો આપણે નોંધીશું ના તમે બધા મારી સાથે નોંધજો હા અને ધારની સંખ્યા શૂન્ય અને ખૂણાની સંખ્યા શૂન્ય શૂન્ય એટલે કશું જ નહીં હવે છે કાગળનો ટુકડો અરે રે કાગળના ટુકડાનો તો આપણે બહુ બધી પ્રવૃત્તિઓ કરી કાગળના ટુકડાને ખૂણો હોય હોય હા અરે આ કોણ કે છે કે ના કોક ના બોલ્યું મને સંભળાયું છે અહીંયા આગળ અને કદાચ એ સાચું પણ છે તો બાળકો જેમની પાસે આવી રીતે ગોળ કાગળનો ટુકડો હશે અને જેમની પાસે લંબચોરસ કાગળનો ટુકડો હશે આ બંનેના જવાબ અલગ આવશે એટલે તમારી પાસે જે કાગળનો ટુકડો હોય એ પ્રમાણે તમે જવાબ નોંધી લેશો બરાબર ગોળ હશે એ શું લખશે કે ખૂણા મળશે નહીં અને લંબચોરસ ચોરસ ત્રિકોણ ઝટકોણ એવો કાગળ હશે તો શું લખશે ખૂણા મળશે અને પછી એની સંખ્યા લખી કાઢવાની સમજાઈ ગયું ને તમને ખૂણાને તો ગણતા આવડશે ને હા હવે જુઓ બાળકો તમારા પાઠ્યપુસ્તકના પાંસઠ નંબરના પાન ઉપર આપણને પ્રવૃત્તિ આપેલ છે અહીં વિવિધ આકૃતિઓ આપેલી છે આ આકૃતિઓમાં ક્યાંક સીધી ધારવાળી આકૃતિ છે ક્યાંક વક્ર ધારવાળી આકૃતિ છે અને ક્યાંક સીધી અને વક્ર એમ બંને ધારવાળી આકૃતિ છે તો અહીં જે આકૃતિઓમાં ખૂણાની રચના થાય છે ત્યાં તમારે ખરું કરવાનું છે ચાલો આપણે નિરીક્ષણ કરીએ આકૃતિ છે એમાં સીધી ધાર પણ છે અને ધાર પણ છે તો અહીં ખૂણા બને છે હા એક અને બે બે ખૂણા બને છે ને પછી આ બીજી આકૃતિ છે આ આકૃતિમાં એની ધાર વક્ર છે તમે જોઈ શકો છો

આ તો તમને આવડી જ ગયું મને સમજાઈ ગયું એક બે ત્રણ ચાર ખૂણા બન્યા છે હે ને એટલે આમાં તો ખૂણા છે જ હવે આ બીજો આકાર છે જો એની ધાર વક્ર છે પણ અહીં ખૂણા બને છે ને હા કેટલા ખૂણા બને છે ત્રણ ખૂણા બને છે ને હવે કહો જોઈએ આ કયો આકાર છે ઈંડા જેવો આકાર દેખાય છે તમને આકાર લંબગોળ છે લંબગોળમાં પણ સપાટી વક્ર હોય અરે વાહ તમને તો આવડી ગયું છે આમાં ખૂણા હોય નહીં ખૂબ સરસ હવે જુઓ આ કારમાં તો જુઓ ઓહો ધાર સીધી છે કે વક્ર હા સીધી ધાર છે ને અને કેટલા બધા ખૂણા બને છે આવા તો જુઓ ખૂણા બને છે ને માટે આ આકૃતિમાં ખૂણા બને છે હવે આને તો ઓળખો છો ને વર્તુળ છે વર્તુળની ધાર કેવી હોય વક્ર માટે વર્તુળમાં વક્રધાર હોય તો ખૂણા બને નહીં ખરું ને તો બાળકો હવે કહો જોઈએ આ ચાર આકારમાંથી કયા આકારમાં સૌથી વધારે ખૂણા બને છે આ ષ્ટ કોણ છે ચતુષ્કોણ છે એટલે કે ચોરસ છે આ શક્કરપારા જેવો આકાર છે અને આ ત્રિકોણ છે તો આ એક બે ત્રણ અને ચાર આમાંથી સૌથી વધારે ખૂણા કયા આકારમાં બને છે ચાલો આપણે બધા ગણી જોઈએ આમાં કેટલા ખૂણા બન્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ આ ષષ્ઠકોણ કોણ એનું નામ જ ષષ્ઠકોણ કોણ છે એમાં છ ખૂણા બન્યા હવે આમાં કેટલા ખૂણા બને છે એક બે ત્રણ અને ચાર આમાં ચાર ખૂણા બન્યા આ ત્રિકોણ છે એક બે ત્રણ ત્રિકોણમાં ત્રણ ખૂણા બન્યા અને અહીં એક બે ત્રણ અને ચાર અહીંયા પણ ચાર ખૂણા બન્યા તો કહો જોઈએ સૌથી વધારે ખૂણા કયા આકારમાં બન્યા તો ષષ્ઠકોણમાં બન્યા ચાલો તો હવે એમ કહો કે સૌથી વધારે ધારની સંખ્યા કયા આકારમાં છે ચાલો ગણી જોઈએ ષષ્ઠકોણની ધાર જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ષ્ટકોણમાં છ ધાર છે પછી ચોરસમાં એક બે ત્રણ અને ચાર ચાર ધાર આવી ત્રિકોણમાં એક બે અને ત્રણ એક બે ત્રણ અને ચાર ઓહોષકોણમાં ખૂણા પણ સૌથી વધારે બન્યા અને ષ્ટકોણમાં ધાર પણ સૌથી વધારે દેખાય એનો મતલબ એવો કે જ્યાં ખૂણાની સંખ્યા વધારે હોય એ આકારમાં ધારની સંખ્યા પણ વધારે હોય સમજાઈ ગયું ને તો બાળકો તમે આજે ધાર અને ખૂણા વિશે શીખ્યા ને અને પેલી ટેબલવાળી રમત યાદ છે ને બધાયને તો હવે આપણો આ પીરિયડ પૂરો થશે એટલે બધાએ રમત રમજો અને સપાટી અને ધારનું પુનરાવર્તન કરજો આપણે હવે મળીએ આવતા એપિસોડમાં ત્યાં સુધી આવજો નમસ્તે